હેલો દોસ્તો, આજે આપણે જોઈશું આંખની સમાવેશન ક્ષમતા. તો એમાં છે, આંખનો લેન્સ રેશામય ઝીલી જેવા પદાર્થોનો બનેલો હોય છે. તેની વક્રતામાં સિરિયલી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈ પણ બદલાય છે. જ્યારે સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ પાતળો બને છે, આમ તેની કેન્દ્ર લંબાઈ પણ વધે છે અને આનાથી આપણે દૂરની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જ્યારે તમે આંખની નજીક રહેલી વસ્તુઓને જુઓ છો ત્યારે સિરિયલી સ્નાયુઓ સંકોચાય છે અને આનાથી નેત્રમણીની વક્રતામાં વધારો થાય છે. તેથી નેત્રમણી જાડો થાય છે અને પરિણામે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ પણ ઘટે છે. આનાથી આપણે નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની આ ક્ષમતાને આંખની સમાવેશન ક્ષમતા કહે છે. તેમ છતાં આ લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી જ ઘટી શકતી નથી. છાપેલા પાનાને તમારી આંખની ખૂબ નજીક લઈ જાઓ અને વાંચવાનો પ્રયત્ન કરો. તમને પ્રતિબિંબ સાખું દેખાશે અથવા તો આંખ તાણ અનુભવશે. કોઈ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે તમારે તેને આંખથી આશરે 25 સેન્ટીમીટર દૂર રાખવી પડે, જે લઘુત્તમ અંતરને આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકે. તે અંતરને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહે છે. તેને આંખનું નજીક બિંદુ પણ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે આ અંતરનું મૂલ્ય 25 સેન્ટીમીટર જેટલું હોય છે. દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અનંત અંતરે હોય છે. આમ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો દોસ્તો, આ હતી આંખની સમાવેશન ક્ષમતા. હવે પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે જોઈશું દ્રષ્ટિઓની ખામી અને તેનું નિવારણ.